ગામ હોય કે શહેર, હંમેશા સરકારી કામમાં ભ્રષ્ટાચારનો બોરિંગ ફૂંફાળા મારતો જ હોય છે. ત્યારે હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે લાખો રૂપિયાના ખર્ચે પશુ દવાખાનાનું નિર્માણ થઈ રહ્યું હતું, જેમાં એસ્ટિમેટ મુજબની કામગીરી થતી ન હોવાથી આજે ગ્રામજનોએ હલકી ગુણવત્તાનું કામ અટકાવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામના બીમ કોલમ આડેધર અને લેવલ વગરના બાંધવામાં આવતા હોવાની ફરિયાદને પગલે અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી તેમજ પંચરોજ કામ કરી ક્ષતિઓ દૂર કર્યા પછી જ કામગીરી ચાલુ કરવાની સૂચના આપી હતી. હળવદના નવા દેવળિયા ગામે 22 લાખના ખર્ચે વેટરનરી હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે, જેમાં બાંધકામ એસ્ટિમેટ મુજબ થતું ન હોવાથી અધુરાશો જણાઈ આવતા ગ્રામજનોએ બાંધકામ બંધ કરાવ્યું હતું. આ પશુ દવાખાના બાંધકામના કોઈપણ કોલમ કે ખૂણાનું માપ પૂર્ણ જ હતું નહીં, જેના કારણે ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી પશુ દવાખાનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઊભી થઈ હતી, જેમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ, માટીવાળી રીતિ અને યોગ્ય માપ સાઇઝમાં કોલમ બીમ કે લાઇન લેવલથી થતું ન હોવાથી દેવળિયાના ગ્રામજનો નવા બનતા પશુ દવાખાને દોડી આવ્યા હતા અને સમગ્ર કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ બનાવના પગલે હળવદ બાંધકામ વિભાગના એન્જિનિયર દોડી આવ્યા હતા અને ગ્રામજનોની રજૂઆત અન્વયે બાંધકામની જાત ચકાસણી હાથ ધરી હતી. સાથે બાંધકામનો મલબો એક સ્થળે એકત્ર કરવામાં આવ્યો અને યોગ્ય રીતે કોલમ ઊભા કરી અને મેજર માપ લઈ જે પણ ક્ષતિ હતી તે પૂર્ણ કરી વચ્ચેના ભાગમાં જેટલો મલબો પડેલો છે તે બહાર ફેંકીને યોગ્ય લેવલ સુધી એકદમ ચોખ્ખું બનાવીને પછી કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું, તેમજ કોઈપણ કામમાં જરા પણ કચાશ ચાલશે નહીં તેવી કડક સૂચના આપવામાં આવી હતી. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZSTV હળવદ.